ભીલડી બીએમ મહેશ્વરી કોલેજમાં ફી મુદ્દે તાળાબંધી થાય એ પહેલા જ એનએસયુઆઈના કાર્યકરોની પોલીસે ધરપકડ કરી. ભીલડીમાં ફી મુદ્દે કોલેજ ચર્ચામાં આવી છે ત્યારે આજે એનએસયુઆઈના કાર્યકરો કોલેજને તાળાબંધી કરીને વિરોધ કરવાના હતા, પણ પોલીસે આ કાર્યકર્તા કોલેજ પહોંચે એ પહેલા જ સોતમલા ગામ પાસેથી અટકાયત કરી ભીલડી પોલીસ મથકે લાવવામાં આવતા કોલેજની તાળાબંધી અટકી ગઈ છે. ઉલ્લેખનીય છે કે કોલેજ બંધ હોવા છતાં પૂરી ફી ઉઘરાવવામાં આવતા વિદ્યાર્થીઓએ 50% ફી માફ કરવાની માંગ કરી રહ્યા છે, જે બાબતનો વિરોધ કરવા જતાં એનએસયુઆઈના કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી. રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. તો આ સ્કૂલના કોલેજવાળાને સમજવું જોઈએ, આવી મહામારીમાં સવારમાં વહેલા જાય અને હોજે આવે તો 200 રૂપિયા નેટ હવે કમાય છે વાલીઓ. હવે જો આવામાં ગવર્મેન્ટ આ કોલેજવાળા નહીં સમજે તો બીજું કોઈ સમજવા આવવાનું નથી. બિચારા આવવાની ફી ક્યાંથી લાવે? એક તો કોઈ કમાણી નહીં, બધા ધંધા બંધ થઈ ગયા છે. હવે વગર ધંધે ક્યાંથી લાવે? તો એ કોલેજવાળાને સમજવું જોઈએ, પ્રશાસનને સમજવું જોઈએ અને આવી રીતે પોલીસને આગળ કરે. અને એટલું ડરે છે, મને તો એવું જ લાગે છે, બહુ ડરે છે. અમને કોલેજ સુધી નહોતા પહોંચવા દીધા, હોતમલા જ એટલે ડિટેન કરી દીધા. હવે હું તો એમને કહું છું, ભગવાનથી ડરો યાર, આવા ખેડૂતના છોકરા છે. આજુબાજુ અહીંયા કોઈ વેપારીનો છોકરો નથી, બધા જ ખેડૂતના છોકરા છે. નહીં બાજરીના ભાવ, નહીં ગવાના ભાવ, બિચારા શું ભરાય ફી ભરે? આવો કોઈ કાયદો છે? આ કંઈ કાનૂન છે? કેમ ગરીબો માટે આ સરકાર છે જ નહીં? શું આ ગરીબ માટે છે જ નહીં, બધા અમીરો માટે છે? આ કોરોનાનું આટલી મહામારી ચાલી રહી છે, અમે 3 જણા સુખ શાંતિ આપતા હતા આવેદન, પણ એ કોલેજ આખી ડરી ગઈ. પોલીસ તંત્રને આગો કર્યો, ચૂપચાપ યાર અમારું આવેદન લઈને આવ્યો અને સમસ્યા કરવી હતી એના હપ્તા રાખવા હતા, ફી માફ નથી કરવી હતી, હપ્તા રાખવા હતા. શું આ સ્ટુડન્ટ માટે કંઈ જ નથી, આના માટે કંઈ નિર્ણય નહીં લેવાતો? આ જ સરકારનું કામ છે?